નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અત્યારે ઘરમાં ચાલવાથી લઈને બહાર ફરવા જવા અને કોલેજ કે ઓફિસ જવા માટે લોકો પાસે અલગ અલગ ચપ્પલ હોય છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું ગામ છે કે જ્યાંના લોકો ક્યારેય ચપ્પલ કે શૂઝ નથી પહેરતા? આપણે સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે કોઈ ગામમાં વીજળી નથી તો લોકો વીજળી વગર રહે છે, કે કોઈ ગામમાં હજુ સુધી ટેકનોલોજી નથી પહોંચી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં લોકો પાસે જૂતા ચપ્પલ જ નથી? સાંભળીને નવાઈ લાગે કે આજના સમયમાં એવા કોણ લોકો છે કે જે ચપ્પલ વિના રહે છે, અને શા માટે? હવે અત્યારે દરેક વ્યક્તિ પોતાના પગની સંભાળ લેવા માટે શૂઝ પહેરે છે, એમાં પણ ખાસ કરીને છોકરીઓની પાસે તો અવનવા ચપ્પલો હોય છે, ઘરમાં પહેરવાના અને બહાર પહેરવાના અલગ અલગ, અને ફેશનના નામે ઘરમાં અઢળક બીજા ચપ્પલો પણ રાખે છે. ત્યારે ભારતનું એ ગામ કે જ્યાંના લોકો જૂતા ચપ્પલ નથી પહેરતા, તે ગામ દક્ષિણ ભારત એટલે કે સાઉથ ઇન્ડિયામાં આવેલું છે. આ અનોખા ગામનું નામ અંદામાન છે, જે તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 450 કિલોમીટરના અંતરે વસેલું છે. એવું કહેવામાં આવે છે કે આ ગામમાં ફક્ત વૃદ્ધ અથવા બીમાર લોકો જ ચપ્પલ અને જૂતા પહેરે છે, બાકી ગામની અંદર બીજું કોઈ નથી પહેરતું. ગામના બાળકો વગર ચપ્પલે સ્કૂલમાં જાય છે, ખેડૂતો ચપ્પલ વગર જ ખેતરોમાં કામ કરે છે. સાથે જ એવું પણ કહેવાય છે કે જે લોકો આ ગામમાં ફરવા અથવા કોઈ કામથી આવવા માંગે છે, એમને પણ તેમના ચપ્પલ ગામની સરહદ પર ઉતારી દેવા પડે છે, અને એ પછી જ એમને ગામમાં એન્ટ્રી આપવામાં આવે છે. ગમે તેટલો તડકો હોય, અહીં રહેતા લોકો ક્યારેય ચપ્પલ નથી પહેરતા અને ઉઘાડા પગે ચાલે છે. ત્યારે પ્રશ્ન થાય કે આવું શા માટે? તો ગામના લોકો એવું માને છે કે ગામની રક્ષા મુથ્યાલમ્મા નામની દેવી કરે છે, અને આખું ગામ મંદિર જેટલું પવિત્ર છે. એટલે જેમ આપણે મંદિરની અંદર ચપ્પલ નથી પહેરતા, તેમ આ ગામમાં પણ ચપ્પલ ન પહેરવા જોઈએ. તેથી ગામના લોકો ગમે તેવા તાપમાં, વરસાદમાં કે ઠંડીમાં ચપ્પલ વગર જ ફરે છે. આ પ્રથા અંદામાન ગામમાં વર્ષોથી ચાલતી આવી છે, અને ત્યાં રહેતા લોકો માને છે કે જો કોઈ આ પ્રથાનું પાલન નથી કરતું તો ગામનો અંત આવશે અને દરેક લોકોનું મૃત્યુ થઈ જશે.